ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની હારની સમીક્ષા અને આગામી રણનીતિની ચર્ચા કરવા માટે મળેલી બેઠક દિલ્હીમાં પૂર્ણ થઈ છે. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, પ્રભારી અશોક ગેહલોત અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ આગામી ચૂંટણીની રણનીતિ ઉપર ચર્ચા કરાશે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની હારનું પોસ્ટમોર્ટમ કરવા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને પ્રભારી અશોક ગેહલોત દિલ્હી ગયા હતા. ચર્ચાઓ કરી, માર્ગદર્શન પણ આપ્યું. ગુજરાતની પ્રજાએ 17ની ચૂંટણીઓમાં ભારતનું ભવિષ્ય એવા રાહુલજીને હૃદયથી આવકાર્યા, એના માટે રાહુલજીએ ગુજરાતની પ્રજાનો હૃદયથી આભાર પણ વ્યક્ત કર્યો છે. અને લોકોની લાગણીઓને એમના હૃદયને જીતવામાં કોંગ્રેસ પાર્ટી સફળ થઈ હોવા છતાં અંકગણિતમાં કદાચ ક્યાંક ઊણા ઉતર્યા છીએ, તો એના માટે રહેલી ત્રુટીઓ એને સુધારી અને વધુ સારું પરફોર્મન્સ કઈ રીતે કરી શકાય, વધુ સારો દેખાવ કઈ રીતે કરી શકાય, એ બાબતે માર્ગદર્શન સાથે મિશન 19ની તૈયારીઓમાં અમે લાગી રહ્યા છીએ. મિશન 19ની પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ છે. કેટલી અપેક્ષા છે કે સ્થાનિક સ્વરાજ પ્લસ 2019માં ભાજપ પાસે 26 લોકસભા છે તેમાંથી વધુમાં વધુ મેળવવી કેટલી ચેલેન્જિંગ રહેશે અને કેટલી અપેક્ષા છે કોંગ્રેસને? મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની પ્રજા પરિવર્તનના મોડમાં આગળ વધી ચૂકી છે. ક્યાંક ભયથી, ક્યાંક ભ્રમથી, ક્યાંક ભ્રષ્ટાચારી રીતરસમોથી અંકગણિતમાં ભાજપ સફળ નીવડી હશે, પણ લોકોના મન અને હૃદયમાંથી ભાજપ હવે ઉતરી ચૂક્યું છે, ત્યારે આવતા દિવસોમાં એ પરિવર્તનની માર્ગે કોંગ્રેસ નેતૃત્વ કરવા આગળ વધી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એ રાજ્ય ચૂંટણી પંચ અને એમાં ક્યાંય ને ક્યાંય મને લાગે છે કે સત્તામાં બેઠેલા લોકોનો લોકો ઉપર સીધો કે આડકતરો પ્રભાવ, ફરી પાછો એ ભય અને ભ્રમ, આની વચ્ચે ગુજરાતે આઝાદી માટેની લડાઈ લડવાની. કોંગ્રેસ પક્ષ લોકોની સાથે મજબૂતાઈથી ઊભો રહેશે, મને વિશ્વાસ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ગુજરાતની પ્રજાના આશીર્વાદ એ કોંગ્રેસ પક્ષને મળશે અને 19ની સામાન્ય લોકસભાની ચૂંટણીઓમાં 17ના પરિણામોને જો સરખાવીએ તો આજે જ અમે 8 કરતાં વધુ લોકસભા જીતી ચૂક્યા છીએ. 6 જેટલી લોકસભાની અંદર 0-26,000 મતની નજીવી નુકસાની અમે ભોગવી છે અને મને લાગે છે કે હજુ 19ની ચૂંટણીઓ આવશે પહેલાં આ ગ્રાફ આગળ વધતા ગુજરાતની પ્રજાનો જે પરિવર્તનનો મૂળ છે એ ગુજરાતની ચૂંટણીઓમાં કદાચ પૂરો નહીં થયો હોય તો એ 19ની ચૂંટણીઓમાં પ્રજાનો રોષ એ પરિણામોમાં દેખાશે. 19 પહેલા પાર્ટીને વધુ મજબૂત કરવા માટે માળખામાં કોઈ ફેરબદલ કરવામાં આવશે? કારણ કે ઘણા લોકોએ કામગીરી સારી કરી છે તેવું પાર્ટીનું પણ માનવું છે, જેથી 80 બેઠકો મળી છે. હા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે કોંગ્રેસ એક વિચારધારા છે, 18 વર્ણને જોડનારી વિચારધારા, સામાન્ય માણસની વેદનાને વાચા આપનારી વિચારધારા, અને એ વિચારધારાના સૈનિક તરીકે જેને કામ કરવું એવા બધા મિત્રોનું સ્વાગત છે, પણ પદની સાથે પરફોર્મન્સ પણ બતાવવું પડશે. જે લોકોએ નિજી સ્વાર્થ માટે ક્યાંય પાર્ટીના હિતોને ચૂંટણીઓમાં કોઈપણ સ્તરે નુકસાન કર્યું હશે તો એવા લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે નેતૃત્વનો સંદેશ એ આવતા દિવસોમાં નિર્ણયની અંદર એનું રિફ્લેક્શન હશે, પ્રતિબિંબ હશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બધા જ મિત્રોએ સાથે મળી અને શ્રેષ્ઠ પરફોર્મન્સ કરવાનો પ્રયાસ કર્યો હતો. એમ છતાં અંકગણિતમાં ઊણા ઉતર્યા છીએ. વ્યક્તિ બદલવાથી સમાધાનો મળતા નથી, નીતિ અને વ્યવસ્થાની અંદર જે કાંઈ અમારી કમીઓ રહે છે તો એને સુધારી અને આવતા દિવસોમાં અમે મિશન 19ની અંદર ગુજરાત જીતવા માટેના સંકલ્પ સાથે આગળ વધશું. છેલ્લો સવાલ, પાર્ટીનું પણ માનવું છે કે પરેશ ધાનાની એક પાટીદાર યુવા લીડર છે, હવે વિપક્ષના નેતા છે,
કદ પાર્ટીમાં પણ વધ્યું છે અને વિરોધી પક્ષ નેતા પણ બની ચૂક્યા છો, તમને શું લાગે છે કેટલું ચેલેન્જિંગ રહેશે આ વિશ્વાસ જાળવી રાખવો? પહેલાં તો મને કહેતા આનંદ થશે કે હું ગુજરાતનો યુવાન છું. ભારતીય જનતા પાર્ટીએ રાજકીય રોટલાઓ શેકવા માટે ક્યાંક જાતિમાં, ભાષામાં, ધર્મમાં, કોમમાં ભાગલાનું બીજ રોપી અને રાજકીય રોટલા શેકવામાં સફળ થયા હશે. પણ ગુજરાત હવે છેતરાવાનું નથી. ગુજરાતી મારો લાગણીશીલ છે, ગુજરાતી મારો ભરોસેમંદ છે, પણ ગુજરાતીને મૂર્ખ સમજવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે એનો જવાબ 19ની અંદર જોવા મળશે. ચેલેન્જિંગ નહીં રહે તમારી માટે? મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે અને લોકોની લાગણીઓની સાથે એમની વેદનાને વાચા આપવાનું કામ એ કોંગ્રેસ પક્ષના દરેક કાર્યકર્તા અને નેતાએ કરવાનું છે. અમે નિષ્ઠાપૂર્વક લોકોની સાથે જોડાયેલા રહેશું, એના સુખ દુઃખમાં ભાગીદાર રહેશું અને જ્યાં ભયથી, ભ્રમથી કે ભ્રષ્ટાચારથી લોકોના ઈમાનને ખરીદવાનો પ્રયાસ થશે ત્યાં અમે આક્રમ